ડભોઈ તાલુકાના તેન અને શંકરપુરાની વચ્ચેથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ વળાંક ઉપર રેલિંગનો અભાવ દૃશ્યમાન થાય છે ડભોઈ તાલુકાના તેન તળાવ અને શંકરપુરાની વચ્ચે ચાંદો જવાના માર્ગો ઉપર કરજણ મેન નર્મદા કેનાલ પસાર થાય છે આ કેનાલ ઉપરના બ્રિજ ઉપર વળાંક હોય અવાર જવર કરતા વાહન ચાલકોને કેનાલની એક બાજુ રેલિંગના અભાવે અકસ્માતનો ભય રહે છે જેથી પીડબ્લ્યુડી વિભાગ અથવા નર્મદા ઓથોરિટી દ્વારા રેલિંગ નખાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના તેન તળાવ અને શંકરપુરાની વચ્ચેથી ચાંદોદ રોડ ઉપરથી નર્મદાની કરજણ મેન નર્મદા કેનાલ પસાર થાય છે ડભોઈની આ કેનલ ચાંદોદના એવા માર્ગ ઉપર આવેલી છે જ્યાં ભયજનક વળાંક આવેલું છે અને આ વળાંકના કેનાલ ઉપરના બ્રિજ ઉપર વળાંક પર કોઈ રેલિંગ નાખવામાં આવી નથી જેને કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહે છે અને ગાડી કેનાલમાં ખાબકી જવાનો પણ ભય સેવાતો હોય છે વહીવટી તંત્ર આ તરફ ધ્યાન દોરીને નર્મદા નિગમ અને પીડબ્લ્યુડી વિભાગ ભયજનક વળાંક ઉપર રેલિંગ નંખાવે તો અકસ્માત બનતા અટકી શકેનું રાહદારીઓનું કહેવું છે આશરે એક વર્ષ પૂર્વે આ કેનલમાં પરિવાર સાથે એક વડોદરાના રહીશની કાર ખાબકી હતી તો હાલમાં જ એક સ્કોર્પિયો કારના ચાલક પણ આ કેનાલમાં તેજ સ્થળેથી મૃત હાલતમાં કારમાં કેનાલ મળી આવ્યા હતા તંત્ર દ્વારા વેલી તકે આ કેનાલ આજુબાજુ સુરક્ષા વધારવા રેલિંગ નખાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે